સમાચારો જોઈએ વિસ્તારથી. તો સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. પગાર સમયસર ન થતા વિરોધ પર ઉતરેલા સફાઈ કામદારોએ વિવિધ માંગ કરી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદારો હડતાળ પર ઉતરી ગયા હતા. સમયસર પગાર ન મળતો હોય જેને લઈ સફાઈ કામદારો દ્વારા હડતાળ પડાઈ હતી અને 1-5 તારીખ સુધી પગાર આપવાની માંગ કરાઈ હતી. કોઈ પણ પ્રકારની સુવિધા પણ ન અપાતી હોય અને આયકાર સહિતની માંગણી પણ સફાઈ કર્મચારીઓ દ્વારા કરાઈ હતી. અને જો કોઈ નકલી કર્મચારી બનીને આવે અને ચોરી કરે તો અમારું નામ ખરાબ થાય તેમ પણ સફાઈ કર્મચારીઓએ કહ્યું હતું. સંજય પાટીલ છે. બહુ ઘણા વર્ષોથી મેં જોબ કરું છે અહીંયા. અમે એ હડતાલ જો પાડી છે. બહુ ઘણા વર્ષોથી અમે પગાર માટે લડતા છે. અમને કંઈ ન્યાય કરતા નથી. અને એ વાત અમને 50 પેશન્ટમાં 3 જ માવસી હોય, 3 માવસી કેવી રીતે સેલરી કરશે, આ કામ કરશે? પછી અમને હર બાબતમાં ટોર્ચર છે. અમને કંઈ યુનિફોર્મ નથી. અમારા યુનિફોર્મના પૈસા કાપી લે પણ અમે પોતેના પૈસા ખર્ચ કરીને યુનિફોર્મ લાવે અને પછી ધોબીનો બી પૈસા કાપે. અમે તો ધોબીવાલા તો પાસે કપડાં જાય ને ઘરે ધોએ. અમને કંઈ ફેસિલિટી નથી. અને આ લોકો વારા ફરી હા તમારું કરી દેશે. આ લોકો કંઈ કરતા નથી. અને પછી તિવાર જો આવે કેમ, ગવર્મેન્ટવાળા 1000-1,00,000 રૂપિયા પગારવાળાને રજા છે, અમે કન્ટ્રાક્ટમાં છે, એનું મતલબ એવું નથી. તો અમને તો તિવાર માટે બી રજા જો પાડવા જાય તો આ બેન એવું ધમકી આપે તો તમને 15 દિવસ ડ્યુટી પર લેશે નથી. બધાને અમારી માંગણી એ જ છે. અમારું પગાર જો જાહેર થયેલું છે એ પગાર અમને આપવું જોઈએ. અમને જો એ પગાર આપશે તો વારા ફરી અમે એવું કરશે નથી. અને બહુ ઘણા અમને ટોર્ચર કરે, હર બાબતમાં ટોર્ચર કરે. શાના માટે ટોર્ચર કરે? આ સિસ્ટરો ટોર્ચર કરે, ડૉક્ટરો ટોર્ચર કરે. સિસ્ટરો અમને જમવા ટિફિન ખોલીને બે લાવે ઊભા થઈ જમાસી. અને આ લોકો પાસે અમારું ઊંધી સિંધી કમ્પ્લેટ આવે તો અમને નોકરીથી કાઢવાની ધમકી આપે. આ સુપરવાઇઝરે કોના પાસે જાય? અમે 2-3 જણ ગયેલા હતા અને અમે 10 જણ નું ગ્રુપ કરવાનું કે આ લોકો અમારું સંગઠન તોડી મૂકે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.